નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ભારતની ભૂગોળનો પાર્ટ નંબર 4 જોઈશું. 5 થી 10 ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો. 172 નંબરનો ક્વેશ્ચન, ભૂસ્ખલન શાના કારણે થાય છે? ભારે વરસાદ અને ભૂકંપથી. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે? કાર્બન ડાયોક્સાઇડ. કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? મિથેન. ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? 15 કરોડ ટન. સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? 7 કરોડ ટન. પશુઓના ઉચ્છવાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુ ઉત્સર્જન થાય છે? 14 કરોડ ટન. વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 સપ્ટેમ્બરના રોજ. અને આ મિત્રો, બીજી એક વાત, જો તમે 6 થી 9 ધોરણના સામાજિક વિજ્ઞાનના 1500 પ્રશ્નોની PDF ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી ફક્ત 15 રૂપિયામાં તમે ખરીદી શકશો. અને આની PDF જો તમે લેવા માગતા હોય આ વિડીયોની, તો કાલ સવારે તમને આની PDF પણ મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંકમાં જોડાઈ જજો. 179 નંબરનો ક્વેશ્ચન, ઈસવીસન 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોના બેઠક કયા શહેરમાં મળી હતી? સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં. કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને શું કહે છે? આબોહવા. કેટલા 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે? વિશ્વના તાપમાનમાં છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં કેટલો વધારો થયો છે? 0.6 અંશ સેન્ટીગ્રેડ. વિશ્વ હવામાન સંસ્થાનું અંગ્રેજી ટૂંકું નામ શું હતું? WMO. કયો વાયુ વધવાથી પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે? કાર્બન ડાયોક્સાઇડ. CFCનું ઉત્સર્જન કયા ઉપકરણથી વધુ થાય છે? ઇલેક્ટ્રોનિકના. વિશ્વમાં નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બન વાયુ છોડે છે? 4.5 મેટ્રિક ટન. ભારતનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બન વાયુ છોડે છે? 1.2 મેટ્રિક ટન. અમેરિકાનો નાગરિક કેટલા ટન સરેરાશ કાર્બન વાયુ છોડે છે? 20.6 મેટ્રિક ટન. 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને શું કહે છે? એરોસેલ. તાપમાન વધતું અટકાવવા શું જરૂરી બન્યું છે? સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ. પૃથ્વીની ચારે બાજુએ વિંટરાઈને આવેલા હવાના આવરણને શું કહે છે? વાતાવરણ. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને શું કહે છે? હવામાન કહે છે. ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને હવામાન કહે છે અને લાંબા ગાળાની, 35 વર્ષ જેટલા લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે. ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે? ઉષ્ણકટિબંધમાં. ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે? શિયાળામાં. ગુજરાતમાં મે મહિના પછી કયા પવનો વાય છે? નૈઋત્યના મોસમી પવન. ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે? જાન્યુઆરી. ગુજરાતમાં કયા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે? મે. દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે? બનાસ. ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે? કંડલા. કાગળ બનાવવા કયા વૃક્ષનું લાકડું વપરાય છે? વાંસનું. પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળી છે? કાલુ માછલી. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? જામનગર ખાતે. કયું ખનિજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે? ચૂનાનો પથ્થર. કયું ખનિજ પેન્સિલ બનાવવામાં વપરાય છે? ગ્રેફાઇટ. એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભયારણ્ય કયું છે? સાસણગીર અભયારણ્ય. કડાણા યોજના કઈ નદી ઉપર આવેલ છે? મહી નદી ઉપર. નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ. દરિયા કિનારાના પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે? સમઘાત. આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે? સંસાધન. મુખ્ય ઋતુઓ કેટલી છે? 3. હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે? આબોહવા. અને ટૂંકા ગાળાની સ્થિતિને હવામાન. ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે? માર્ચથી મે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે? જૂનથી સપ્ટેમ્બર. આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે? સંસાધન. ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તાપી. કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે? તાપી. વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે? મહી. ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? સાબરમતી. સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે? નર્મદા. કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે? નારાયણ સરોવર. વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે? આજવા સરોવર. ગુજરાતમાં દરિયા કિનારે નાના મોટા કેટલા બંદરો આવેલા છે? 40. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? ઓખા અને લાંબા ખાતે. કયા બે બંદર વચ્ચેના દરિયાકાંઠે કિંમતી એવી વેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે? ઓખા અને વેરાવળ. 120 સેમી કે વધુ વરસાદવાળા પ્રદેશોમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? ભેજવાળા અને પાનખર જંગલો. 60 સેમીથી 120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? સૂકા પાનખર જંગલો. 60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? સૂકા જાખરાવાળા જંગલો. કચ્છના પશ્ચિમ તથા દરિયા કિનારે કાદવ કીચડવાળા પ્રદેશોમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? મેંગ્રુવના જંગલો. વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે? 5 જૂન. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? 21 માર્ચ. રણ અટકાવવા માટેનો દિન ક્યારે ઉજવાય છે? 17 જૂન. દિવાસળી કયા વૃક્ષના લાકડામાંથી બને છે? સીમડાના. કયા વૃક્ષના લાકડાને લાંબા સમય સુધી ઉધઈ લાગતી નથી? સાલના. રેલવે ડબ્બા કયા વૃક્ષના લાકડામાંથી બનાવાય છે? સાલના. કયા વૃક્ષના પાનમાંથી પડિયા પતરાળા બનાવવામાં આવે છે? ખાખરાના. કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે? મહુડાના. રીંછ માટેનું ડેડિયાપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા. ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જામનગર. ગુડખર માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.